નમસ્કાર મિત્રો ફોરમ ટ્યુટોરિયલ્સની અંદર આપનું સ્વાગત છે આજે આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવા જઈ રહ્યા છીએ અને એ આઈલ માટે રાઇટિંગમાં ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને જીપીએસસી જેવી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એની અંદર ખૂબ જ ઉપયોગી હોય એવો આજે ઇંગ્લિશની અંદર એક ટોપિક જોવા જઈ રહ્યા છે એન્ડ ધેટ ઇઝ સિમ્પલ કોમ્પ્લેક્સ એન્ડ કમ્પાઉન્ડ અને આજે આપણે જે ટોપિક જોઈએ એ બે રીતે આવે છે ખાસ કરીને જીપીએસસી એક્ઝામની અંદર એ સિમ્પલ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ અને સાથે સાથે ટ્રાન્સફોર્મેશન એટલે વાક્યને ચેન્જ કરવાનું છે રૂપાંતર કરવાનું છે તો આ બે રીતે પૂછાય એવો ટોપિક છે એટલે એક કાંકરે બે પંખી એના જેવું આજનો ટોપિક છે અને ખૂબ જ મહેનત માગી લેવો ટોપિક છે તો આર યુ રેડી ફ્રેન્ડ્સ ઓકે લેટ્સ સ્ટાર્ટ સિમ્પલ સેન્ટન્સ મિત્રો છે કોમ્પ્લેક્સ સેન્ટન્સ અને કમ્પાઉન્ડ સેન્ટન્સ સિમ્પલ સેન્ટન્સ એટલે સાદું વાક્ય છે બરાબર પછી કોમ્પ્લેક્સ સેન્ટન્સ એટલે સંકુલ વાક્ય છે આપણે જોઈ જ લઈએ ગુજરાતી સાથે કે સિમ્પલ એટલે સાદું આવશે બરાબર અને કોમ્પ્લેક્સ એટલે સંકુલ વાક્ય થાય સંકુલ અને કમ્પાઉન્ડ એટલે સંયુક્ત વાક્ય થાય સંયુક્ત બરાબર કમ્પાઉન્ડ હવે જો કે સિમ્પલ સેન્ટન્સની અંદર કઈ વસ્તુ આવે છે એ જોઈ લો બરાબર બીજું કે સિમ્પલ એટલે સાદું વાક્ય છે એમાં સામાન્ય રીતે વન વબ એટલે એક ક્રિયાપદ હોય છે કોમ્પ્લેક્સ સેન્ટન્સ એટલે સંકુલ વાક્ય એટલે એકબીજા ઉપર આધારિત વાક્ય હોય છે એક સેન્ટન્સ ઇન્ડિપેન્ડન્ટ હોય અને બાકીના ડિપેન્ડન્ટ સેન્ટન્સ હોય છે એટલે કે ટુ ઓર મોર દેન ટુ ડિપેન્ડન્ટ સેન્ટન્સીસ આર જોઈન્ટ વિથ ઇચધર બે અથવા બે કરતાં વધારે વાક્યો એકબીજા સાથે જોડવામાં આવે ત્યારે એને કોમ્પ્લેક્સ સેન્ટન્સ કહેવાય અને કમ્પાઉન્ડ સેન્ટન્સ છે એ કોમ્પ્લેક્સ સેન્ટન્સ જેવું જ છે પણ ઇન ધ કમ્પાઉન્ડ સેન્ટન્સ ધેર આર ટુ ઓર મોર ધેન ટુ ઇન્ડિપેન્ડન્ટ સેન્ટેન્સીસ આર જોઈન્ડ એટલે આમાં સ્વતંત્ર વાક્ય હોય છે અને આમાં જ્યારે આધારિત વાક્ય હોય છે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ સેન્ટન્સ હોય છે એ યાદ રાખવાનું બરાબર અને સિમ્પલ સેન્ટન્સ એટલે સાદું વાક્ય બીજું કે કમ્પાઉન્ડ સેન્ટન્સની અંદર એવા સંયોજકો આવે કે જે ખાલી વચ્ચે જ વપરાતા હોય વાક્યની શરૂઆતમાં એટલે સ્ટાર્ટિંગમાં નહીં વપરાય ભાગ્યે જ વપરાય બરાબર કોમ્પ્લેક્ષ સેન્ટન્સમાં એવા સંયોજકો આવે કે જે મોટાભાગે સ્ટાર્ટિંગમાં પણ વપરાય અને વચ્ચે પણ વપરાય અહીંયા જો વેન વાઇલ ઓલ ધો ધો ઇફ અનલેસ આ બધા સંયોજકો છે એ શરૂઆતમાં પણ ચાલે અને વચ્ચે પણ આવતા હોય છે બરાબર અને બીજું ક્લોઝ આવશે સ્નાઉન ક્લોઝ એડજેક્ટ ટુ ક્લોઝ એડવર્ડ ક્લોઝ ત્રણેય પ્રકારના ક્લોઝ અને એવા સંયોજકો કે જે બંને બાજુ વપરાઈ શકે એટલે શરૂઆતમાં અને વચ્ચે બી આમાં ખાલી વચ્ચે વપરાય એવા સંયોજકો છે અને આમાં છે મોટાભાગે વન વબ એટલે એક ક્રિયાબદ્ધ હોય પણ ઇન્ફિનિટિવ અથવા પાર્ટિસિપલ્સ એમાં આવી શકે ઇન્ફિનિટિવ એટલે ટુ વાળું ક્રિયાબંધ અથવા ત્રણ પ્રકારના પાર્ટિસિપલ છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ પાસ્ટ પાર્ટિસિપલ અને પરફેક્ટ પાર્ટિસિપલ એ બધા પાર્ટિસિપલ્સ આમાં આવશે એને કૃદંત કહેવાય પાર્ટિસિપલ્સ એટલે કૃદંત થાય બરાબર તો આ વસ્તુ અહીંયા આવશે ઓકે હવે આપણે જોઈએ કે આમાં જે છે એ સિંગલ વાક્યો છે મોટાભાગે આમાં આધારિત વાક્યો છે અને આમાં સ્વતંત્ર વાક્યો જોડાયેલા હોય છે ઓકે ચાલો હવે નેક્સ્ટ નેક્સ્ટલાઇડમાં જો કે સિમ્પલ સેન્ટન્સ છે સાદું વાક્ય કોમ્પ્લેક્સ એટલે સંકુલ વાક્ય કમ્પાઉન્ડ એટલે સંયુક્ત વાક્ય એ ટ્રાન્સફોર્મેશનની રીતે પૂછાય એટલે વાક્ય ફેરવાનું બરાબર જુઓ તો કેવી રીતે સિમ્પલ સેન્ટન્સ હોય છે તો અ સેન્ટન્સ દેટ હેઝ ઓનલી વન વર્બ સામાન્ય રીતે એક ક્રિયાબદ્ધ હોય તો એ સિમ્પલ સેન્ટન્સ છે કોમ્પ્લેક્સ સેન્ટન્સની અંદર અ સેન્ટન્સ મેઇડ ફ્રોમ ટુ ઓર મોર ડિપેન્ડન્ટ સેન્ટન્સ એટલે એકબીજા ઉપર આધારિત વાક્યો હોય છે યાદ રાખો આધારિત ઇન્ડિપેન્ડન્ટ નથી કોમ્પ્લેક્ષની અંદર બરાબર ડિપેન્ડન્ટ છે જ્યારે કમ્પાઉન્ડની અંદર જો કે કમ્પાઉન્ડ સેન્ટન્સમાં અ સેન્ટન્સ મેડ ફ્રોમ ટુ ઓર મોર ઇન્ડિપેન્ડન્ટ સેન્ટન્સીસ કમ્પાઉન્ડમાં બે કે બે કરતાં વધારે વાક્યો છે સ્વતંત્ર વાક્યો જોડવામાં આવે ત્યારે કમ્પાઉન્ડ સેન્ટન્સ બને છે કોમ્પ્લેક્ષની અંદર હું તમને થોડું સમજાવું તમે ખાસ ધ્યાન રાખો કે કોમ્પ્લેક્સમાં તમે વાક્યોનું ગુજરાતી કરો આધારિત વાક્યો કોને કહેવાય સાંભળો જ્યારે ત્યારે જ્યાં સુધી ત્યાં સુધી જો કે છતાં પણ બરાબર તો આવા બંને વાક્યો ભેગા થાય તો જ એનો મિનિંગ નીકળે અધરવાઇઝ ઈ ડઝન્ટ મેક અ સેન્સ નહીતર એનો મિનિંગ નીકળે નહીં એટલે એ વાક્યો છે એ આધારિત વાક્યો કહેવાય બરાબર જો તો જ્યારે ત્યારે જ્યાં સુધી ત્યાં સુધી જો કે છતાં પણ આવું ગુજરાતી થાય ત્યારે ખાસ વાક્યો કોમ્પ્લેક્સ એટલે કે સંકુલ વાક્ય છે ગુજરાતીમાં એને કહેવાય સંકુલ વાક્ય છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે બરાબર તો આ રીતે વાક્યને આઈડેન્ટિફાઈ કરવાના ચોથો પણ એક પ્રકાર છે પણ એની જરૂર બહુ ઓછી પડે છતાં ક્યારેક વિદ્યાર્થીઓને ઓટોમેટિક એવા પ્રકારના સેન્ટન્સ રાઇટિંગમાં બની જતા હોય છે અને તે છે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ સેન્ટન્સ એટલે બંને વાક્યો મિક્સ થઈ જાય કોમ્પ્લેક્ષ કમ્પાઉન્ડ બરાબર એ ચોથો પ્રકાર છે ટોટલ ચાર પ્રકાર પણ ચોથાની જરૂર ઓછી છે અને છતાંય ક્યારેક ઓટોમેટિક આપણાથી બની પણ જતા હોય છે ઓકે ચાલો નેક્સ્ટ સેન્ટન્સ છે એક્ઝામ્પલ આપણે જોઈએ કે હી સિમ્પલ સેન્ટન્સની અંદર હી ઇઝ ટુ વીક ટુ વર્ક એટલે તે એટલો બધો નબળો છે કે તે ચાલી શકતો નથી મિત્રો યાદ રાખો કે ટુ અને પાછળ ટુ આવે એટલે ટી ડબલ ઓ ટુની પાછળ ટુ આવે ઇન્ફિનિટીવ આવે એટલે આ નેગેટિવ મિનિંગ બતાવે છે આનો મિનિંગ એમ થાય કે હી ઇઝ સો વીક દેટ હી કેન નોટ વોક તે એટલો બધો નબળો છે કે તે ચાલી શકતો નથી બંનેનો મિનિંગ સેમ જ છે આનો પણ મિનિંગ એ જ થશે કે હી ઇઝ વેરી વીક સો હી કેન નોટ વોક તે ખૂબ નબળો છે તેથી તે ચાલી શકતો નથી અહીંયા સો આવે છે કમ્પાઉન્ડની અંદર એવા સંયોજકો આવે કે જે માત્ર વચ્ચે જ વપરાય શરૂઆતમાં કદી સો નહીં આવે અહીંયા સો ધેટ એટલે કે ક્લોઝ છે બરાબર અને અહીંયા એક સિમ્પલ સેન્ટન્સ છે તો તમને ટ્રાન્સફોર્મેશનમાં પૂછાય ક્યારેક ચેન્જ કરો સિમ્પલનું કોમ્પ્લેક્સ બનાવો કોમ્પ્લેક્સનું કમ્પાઉન્ડ બનાવો તો એમાં પણ આ જ રીત આવશે ઓકે આગળ એક એક્ઝામ્પલ જુઓ કે શી વોઝ ટુ ટાયર્ડ ટુ વર્ક એટલે તે એટલી બધી થાકી ગઈ હતી કે તે કામ કરી શકે નહીં હતી વોઝ પાસટેન્સમાં છે એટલે શી વોઝ સો ટાયર્ડ દેટ શી કુડ નોટ વર્ક બરાબર અહીંયા વર્ક આપેલું છે અહીંયા વોઝ પાસટેન્સમાં હોય એટલે તમારે નોટ લેવાનું ઉપર પ્રેઝન્ટ ટેન્સમાં હતું ઇઝ એટલે કેન નોટ લીધું હતું આટલો ડિફરન્સ છે એ યાદ રાખજો કે ભૂતકાળની અંદર નોટ આવે અને વર્તમાન કાળની અંદર નોટ આવશે કમ્પાઉન્ડ સેન્ટર્સ એ બને કે શી વોઝ વેરી ટાયર્ડ સો શી કુડ નોટ વર્ક એટલે તે ખૂબ જ થાકી ગઈ હતી તેથી તે કામ કરી શકી નહીં હતી ઓકે નેક્સ્ટ છે એક્ઝામ્પલ છે બધાના સિમ્પલ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એ જ રીતે એક જ સિરીઝની અંદર એક્ઝામ્પલ છે જો તમે આની પ્રેક્ટિસ કરો તો તમે ખૂબ સારી રીતે શીખી શકો પહેલાં એકવાર વિડીયો જોઈ અને પછી તમારે આ જ રીતે જાતે બનાવવા સેન્ટન્સ પછી ઉલટસુલટ કરવાના કોમ્પ્લેક્સ લખીને એના બે જવાબ બનાવવાના પછી કમ્પાઉન્ડ લખીને આના બે જવાબ લખવાના એટલે તમને સારી રીતે પ્રેક્ટિસ થઈ જશે સિમ્પલમાં એક સેન્ટન્સ છે સિંગ ધ પોલીસ ધ થિફ વેન્ટ અવે એટલે પલિસને જોઈ અને ચોર ભાગી ગયો તો આપણે પોલીસ બોલીએ છીએ એનો ઉચ્ચાર પોલીસ થાય છે તો કોમ્પ્લેક્ષમાં એવું થાય કે વેન ધ થિફ સો અ પોલીસ હી વેન્ટ અવે જ્યારે ચોરે પલિસને જોયો ત્યારે તે ભાગી ગયો કમ્પાઉન્ડની અંદર એવું થાય કે ધ થીફ સો અ પલિસ એન્ડ હી વેન્ટ અવે ચોરે પોલીસને જોયો અને તે દુર્ભાગી અહીંયા એન્ડ આવે છે અહીંયા એવા સંયોજકો કે જે વચ્ચે જ વપરાય આવે અહીંયા વેન આગળ આવે છે વેન આગળ પણ આવે અને વેન વચ્ચે પણ આવી શકે કેવી રીતે જોઈ લો કે બીજું સેન્ટેન્સ આગળ લઈ લો કે હી વેન્ટ અવે વેન ધ થીફ સો અ પોલીસ યાને કે ધ થીફ વેન્ટ અવે વેન હી સો અ પોલીસ

એ સુનેજની જગ્યાએ વેન તો બેઠું ચાલે એઝ ઇટ ઇઝ પરંતુ જો નો સુનર કે હાર્ડલી મૂકવું હોય તો એની અલગ પ્રકારની પેટર્ન આવે છે તો એ પેટર્ન મુજબ બનાવવું પડે તો એની સ્ટ્રક્ચર મુજબ કરો તો ચાલે નો સૂનર કે હાર્ડલી બાકી વેન તો અહીંયા જેમ એઝ ઇટ ઇઝ મૂકી દો એ સુનેદની જગ્યાએ તો વેન ચાલશે કે વેન શી હર્ડ ધ ન્યૂઝ શી પેઇન્ટેડ જ્યારે તેણે સમાચાર સાંભળ્યા ત્યારે તે મૂર્છિત થઈ ગઈ તો જ્યારે સાથે ત્યારે મૂકાય તો જ મિનિંગ નીકળે એને કોમ્પ્લેક્સ સેન્ટન્સ કહેવાય ડિપેન્ડન્ટ એટલે આધારિત વાક્ય કહેવાય કમ્પાઉન્ડ સેન્ટન્સમાં જુઓ કે શી હર્ડ ધ ન્યૂઝ એન્ડ શી ફેન્ટેડ એટલે તેણે સમાચાર સાંભળ્યા અને તે મૂર્છિત થઈ ગઈ અને એટલે આ બંને ઇન્ડિપેન્ડન્ટ સેન્ટન્સ છે બંને એકદમ ઇન્ડિપેન્ડન્ટ સેન્ટન્સ એમ કહેવાય બરાબર એના પછી જુઓ સિમ્પલ સેન્ટન્સની અંદર શી ઇઝ ક્લેવર ઇનફ ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ એટલે તે ફર્સ્ટ ક્લાસ લાવી શકે એટલી પૂરતી હોશિયાર છે બરાબર તો ઇનફ ટુ ઇનફ પછી ટુવાળું ક્રિયાપદ આવશે એ પણ સાથે સાથે તમારે યાદ રાખવાનું ઓકે ઇનફ પછી કેવું ક્રિયાપદ આવે તો ટુ વાળું ક્રિયાપદ આવશે ઓકે તો ઇનફ પછી ટુ વાળો ક્રિયાપદ આવે એ યાદ રાખજો આનો મિનિંગ એવો થાય કે સી ઇઝ સો ક્લેવર દેટ કેન ગેટ ફર્સ્ટ ક્લાસ ઓકે શી ઇઝ સો ક્લેવર દેટ શી કેન ગેટ ફર્સ્ટ ક્લાસ અને કમ્પાઉન્ડમાં આવશે શી ઇઝ વેરી ક્લેવર દેર ફોર શી કેન ગેટ ફર્સ્ટ ક્લાસ ઓકે બીજું એક સેન્ટન્સ છે સિમ્પલ સેન્ટન્સ કે ઇન્સ્પાઈટ ઓફ વર્કિંગ હાર્ડ હી કુડ નોટ પાસ એટલે સખત મહેનત કરવા છતાં પણ તે પાસ થયો નહીં હતો એનો ધોમાં ફેરવેલું છે ઇન્સ્પાઈટ ઓફ છે એનું ધોમાં કે ધો હી વર્ક હાર્ડ હી કુડ નોટ પાસ એટલે જોકે તેણે સખત મહેનત કરી છતાં પણ તે પાસ થઈ શક્યો નહીં હતો અને કમ્પાઉન્ડની અંદર આવશે કે હી વર્ક હાર્ડ બટ હી કુડ નોટ પાસ એટલે તેણે સખત મહેનત કરી પરંતુ તે પાસ થઈ શક્યો નહીં હતો ઓકે ફ્રેન્ડ્સ યુ અન્ડરસ્ટેન્ડ ઓકે સો દેટ્સ ઓલ હેપી લર્નિંગ હેપી સેરિંગ થેન્ક યુ વેરી મચ